મને તો એવું પણ લાગે છે કે જિજ્ઞેશ દાદાએ બહુ અઘરો દાખલો પસંદ કર્યો છે. અઘરો દાખલો એટલા માટે સપ્ત દિવસીય આ જ્ઞાન યજ્ઞના અંતિમ પડાવ ઉપર હું તથાસ્તુ વિદ્યાપીઠના પ્રાંગણમાંથી આપની સાથે વાત કરી રહ્યો છું. સૌપ્રથમ હું આપ સૌને મારા પ્રણામ પાઠવું છું, વ્યાસપીઠને પણ પ્રણામ, અને વ્યાસપીઠના ઉદ્ગાતાને પણ હું પ્રણામ કરું છું. આમ જુઓ તો આજે આ છેલ્લી ઓવર છે, એટલે મારે છેલ્લી ઓવરમાં રન કરવાના છે. મારી આગળના 6 બેટ્સમેન પણ ધુઆધાર બેટિંગ કરી ચૂક્યા છે અને છેલ્લી ઓવરમાં મારે આપની સાથે શિક્ષણની વાત કરવી છે. કોઈએ કૃષ્ણની વાત કરી છે, તો કોઈએ એક મનોરથ વ્યક્ત કર્યો મોટી યુનિવર્સિટી સ્થાપવાનો, તો કોઈએ વળી વિકલાંગ અને દિવ્યાંગની વાત કરી છે. ભાગવત ઋષિથી લઈને નેહલ ગઢવી સુધીના સપ્તર્ષિના 6 ઋષિઓએ એવી વાત કરી છે કે જેની સાથે શિક્ષણ આડકતરું જોડાયેલું છે. હું આપની સાથે આજે વાત કરવાનો છું કે જેમાં શિક્ષણ સીધું જોડાયેલું છે. મને આ જગ્યાએ આવવાનો આનંદ વિદ્યાપીઠ શબ્દથી છે. મને તો એવું પણ લાગે છે કે જિજ્ઞેશ દાદાએ બહુ અઘરો દાખલો પસંદ કર્યો છે. અઘરો દાખલો એટલા માટે કે 11મા 12મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા એ પાકે ઘડે કાંઠા ચડાવવાનો પ્રયોગ છે. પણ એમણે વિચાર્યું છે એટલે એમની એક યોજના હશે અને યોજવાને ભગવાન શ્રી કૃષ્ણનું પીઠબળ હશે, એટલે કોઈ ચિંતા નથી. પણ આ તથાસ્તુ શબ્દનો ભગવદ્ ગોમંડળની અંદર આપેલો અર્થ એવું નથી કહેતો કે પરિપૂર્ણ થાવ. આપણે બધા તથાસ્તુ એટલે એમ સમજવા લાગ્યા છીએ કે પરિપૂર્ણ થાય તે તથાસ્તુ. ખરેખર તો તથાસ્તુનો અર્થ એવું છે, ભલે એમ હો, ભલે એમ હો. તમે કોઈ વાત રજૂ કરો ત્યારે તમારા વડીલ એમ કે ઓકે ભલે એમ કરજો, ભલે એમ હો. પછી જે કાંઈ ભોગવવું હોય, જે કાંઈ સહન કરવું હોય, જે કાંઈ તારી ઉપર પુષ્પવૃષ્ટિ થવાની હોય કે જે કાંઈ તારી ઉપર માછલા ધોવાવાના હોય, એ બધું એમ હો. હું તો શિક્ષણમાં 40 વર્ષ ગુજારીને નિવૃત્તિ પછી આપની સાથે વાત કરું છું, અને એટલે ફળ સ્વરૂપે વાત કરું તો એમ લાગે કે વિદ્યાપીઠ એને કહેવાય છે કે જ્યાં વિવિધ પ્રકારની વિદ્યાઓને શીખવા માટેની એક વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવ્યું હોય. આપણે તો બે શબ્દો વપરાય છે, એની ચર્ચા આમ તો મારે ન કરાય, વ્યાસપીઠે કરવી જોઈએ અને એ કરે છે, એક પરાવિદ્યા અને અપરાવિદ્યા. આ બંને વિદ્યાઓનું જ્યાં સંકલન થાય, એટલે કે શીખવાનું મળે અને કેળવાઈ જવાનું મળે, એ બંને જ્યાં થાય એને વિદ્યાપીઠ કહેવાય. આજકાલ બહુ વાત ચાલે છે અને લોકો પૈસા રોકીને યુનિવર્સિટીઓ ખોલી નાખે છે, પણ યુનિવર્સિટીનો અર્થ બહુ મોટો છે. યુ શુડ રીચ ટુ ધ યુનિવર્સ વિચ ઇઝ યુનિવર્સલ, યુ આર રેડી ટુ ઇમ્પાર્ટ ટુ ધ નેક્સ્ટ જનરેશન, ઇઝ કોલ્ડ યુનિવર્સિટી. તો આવું કશુંક વિદ્યાપીઠની પાછળ રહેલું છે એવું હું અભિભૂત માનું છું, મને અભિપ્રેત છે. આમ તો તથાગત શબ્દ સાંભળેલો છે આપણે સૌએ, ભગવાન શ્રી બુદ્ધ માટે વપરાણો, પણ એનો સીધો ને સાદો અર્થ એ તથ આ ગત. ગુજરાતી આટલું, આવ્યો અને ગયો. તથાગતનો અર્થ એટલો, આવ્યો અને ગયો. આપણે સૌ તથાગત છીએ કારણ કે આપણે આવીએ છીએ અને પછી જવાના છીએ. પણ એમાંથી કેટલાક લોકો એવા હોય છે કે જે કાળક્રમે આવે છે અને કાળક્રમે વયા જાય છે, વચ્ચે કશું કરતા નથી. વૃદ્ધનો એક શેર છે, લાઈ હયા આય ચ
चली कजा चले, ना अपनी खुशी से आए ना अपनी खुशी चले। કોઈ કે મોકલ્યા તો અમે આવ્યા, અને કોઈ કે કીધું કે હાલો તો અમે નીકળી ગયા। કથા મંડપમાં પણ ઘણા લોકો હોય એવા, ક્યાં જાઓ છો તો કથામાં, કોની કથા તો ખબર નથી, કેમ જાઓ છો તો આ લોકો જાય છે એટલે, પૂરું થાય ત્યારે પૂછે કે કોની કથા હતી, તો વો લાઈ હયા આય ચલી કઝા ચલે, ના અપની ખુશી સે આય ના અપની ખુશી ચલે। કોઈક કોઈક લોકો આવી રીતે જ પૃથ્વી ઉપર આવે છે અને જતા રહે છે। આમ તો કોઈક કોઈક હું જરાક આ સ્થળ એવું છે એટલે બોલું છું, ઘણા ખરા લોકો અહીંયા આવવાનો અર્થ સમજ્યા નથી, સમજ્યા નથી એટલે એમ જીવ્યા નથી, અને જીવ્યા નથી એટલે એમને એમ જવાનો વારો આવે છે। તમે મને પૂછી શકો સાહેબ કે આમ થવાનું કારણ શું, કારણ કહીશ તો કદાચ તમને આંચકો લાગશે। આજે હું વાત કરવાનો છું એમાંથી કેટલીક વાતો તમને સૌને સિદ્ધિ લાગુ પડે છે, એટલે કદાચ મારી કોઈ વાતથી તમને અણગમો થાય તો હું પહેલાં ક્ષમા યાચના કરું છું, પણ એટલી બધી માફી માગવા માગતો નથી, કારણ કે હું તમારા સારપની વાત કરવાનો છું, તમારા ભલાની વાત કરવાનો છું, એટલે મારે કંઈ દયાભાવે વાત કરવી નથી, પૂરેપૂરા જોશભાવથી વાત કરવાનો છું। મુદ્દો એ છે કે આવનારા માણસને ખબર કેમ નથી કે કેમ આવ્યો છે, કોની ભૂલ છે પહેલાં, જેના ખોળામાં સંતાન જન્મે છે એને ખબર છે કે આ સંતાન શું કામ જન્મ્યું છે? જવાબ લગભગ લગભગ ના હશે, કાળક્રમે જન્મે છે। પહેલાં પુરુષ હતો અને સ્ત્રી હતી, પરણ્યા એટલે પતિ થયા અને પત્ની થયા, પતિ પત્ની થયા એટલે એક માં થઈને બીજો બાપ થયો, કાળક્રમે થતી પ્રક્રિયા છે। આ પ્રક્રિયામાં સંતાન પહેલાં જેના હાથમાં આવે છે એનું નામ માં છે, માં, મમ્મી નહીં, ટ્રાય ટુ રિમેમ્બર, મમ્મી ઇઝ અ મોડર્ન વર્ડ, માં છે, માં, માં ઉપર મીંડું નહીં, કેમ મીંડું નહીં, માં ઉપર મીંડું એટલે અંદર, માં એમને એટલે મધર, મારી વાલસોઈ માં જેણે મને આ પૃથ્વી ઉપર આપ્યો તે મને પહેલો પાઠ કોણ ભણાવશે, મારી માતૃ વિદ્યાપીઠ ભણાવશે। માતૃ વિદ્યાપીઠ એટલે મારી માં પોતે એક એવી વિદ્યાપીઠ છે, એવી યુનિવર્સિટી છે કે જેણે મને ગળથૂથી પાવાથી લઈને મારા સાથે સ્તનપાન કરાવનારી માએ માએ જીવનના સંસ્કારોનું પાન ઘરથી કરાવવાનું છે। તમને કદાચ દુઃખ લાગે તો માફ કરજો સાહેબ, સ્કૂલ શબ્દ જે છે, સ્કૂલ એ લેટિન શબ્દ છે અને એનો અર્થ થાય છે એટ લીઝર, નવરા થાવ ત્યારે જ્યાં જઈ શકાય એને સ્કૂલ કહેવાય। હવે તમે મને કહો આપણે નવરા હતા એટલે સ્કૂલ ગયા હતા કે ના આપણને ધંધે લગાડવા હતા એટલે સ્કૂલે મોકલ્યા હતા? હકીકતમાં સ્કૂલ પતિ પછી આપણે નવરા થયા,